કેમ છો ત્રણ નવના વિદ્યાર્થીઓ આપણો વિષય ગુજારી ચાલે છે કન્ટિન્યુ હા આપણો જે પાંચ નંબર ચેપ્ટર જેની કવિતા છે ગુર્જરી ગૃહકુંજે ગુર્જરીના ગૃહકુંજે તો એની અંદર આપણે કવિનો પરિચય મેળવ્યો હતો અને બે પંક્તિઓ વિશે આપણે માહિતી મેળવી હતી જે તમને ખબર છે કે આપણે ક્યાં સુધી આવ્યા હતા આગળના વિડીયોમાં અહીંયા સુધી આપણે કવિતાની માહિતી મેળવી હતી બે પંક્તિની જેની અંદર આપણે ખૂબ સારી માહિતી જે કવિ જે છે ત્રિભુવનદાસ લુહાર જેમનું ઉપનામ તમને ખબર છે સુંદરમ તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે સુંદરમ જે કવિ છે એમના પૂરું નામ શું એમનું તો તમે લખી શકો કે ત્રિભુવનદાસ લુહાર હવે આ કાવ્યની અંદર આપણે બે પંક્તિની જે માહિતી મેળવી હતી કે જે કવિ એ સાની વાત કરે છે પોતાના જન્મભૂમિની જ્યાં એમણે પોતાનું બાળપણ વિતાવી જ્યાં ચાલતા શીખ્યા જ્યાં એમણે બધી ઋતુઓને માણી મિત્રો સાથે વાડીઓમાં ઘૂમ્યા તળાવો નદીઓમાં નહાયા એની વાત એમણે આમાં કરી હતી તો વિદ્યાર્થી મિત્રો આપણે બે પંક્તિની ખૂબ જ સારી રીતે માહિતી મેળવી હતી વિડીયો લાંબો થઈ ગયો હતો એટલે આપણે એને બીજા ભાગમાં વહેંચવામાં આવી કર્યું હવે આગળ જે છે ત્રણ પંક્તિ બાકી રહી ગયેલી આપણી એના વિશે આપણે માહિતી જોવાની હતી આગળની બે પંક્તિ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જે આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે એમાં હું તમને થોડુંક યાદ કરાવી દઉં તો આગળની વિધિમાં આપણે બે પંક્તિની એવી માહિતી મેળવી હતી કે કવિનું બાળપણ જે જન્મભૂમિ જે વતનમાં ઉછરે છે ત્યાં એમણે પહેલી આંખ ખોલી હતી પગલી ભરી હતી અને પોતાની યુવાની એ એમણે ત્યાં પોતાના વતનમાં માણી હતી બીજી પંક્તિની અંદર એમણે શિયાળો ઉનાળો અને ચોમાસું એ જે ત્રણ ત્રણ ઋતુઓ છે એ એમણે પોતાના વતનની અંદર એમ એવું કહેવાય કે પોતાના વટનની અંદર એ ત્રણ ત્રણ ઋતુને ખૂબ જ મોજથી માણી છે એમ ત્યાં વિતાવી છે પસાર કરી છે ખૂબ જ સારી રીતે એમણે શિયાળો પણ માણ્યો છે ઉનાળો પણ માણ્યો છે અને ચોમાસો પણ માણ્યો છે તો અહીંયા આપણે આગળના વિડીયોમાં અટક્યા હતા હવે ત્રીજું પંક્તિ જે છે ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે ત્રણ પંક્તિ વિશે મેં તમને ખ્યાલ હશે કે આ જે કાવ્ય છે ગુર્જરીના ગૃહકુંજે એ ત્રિભુવનદાસે એમનો એક કાવ્ય સંગ્રહ છે વસુઢા એમાંથી લીધું હતું વસુડા નામ નામનો કાવ્ય સંગ્રહ છે એમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું હતું હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણી કાવ્યની શરૂઆત જે કરવાની છે જે ત્રીજી પંક્તિથી કરવાની હતી કે જેમણે પોતાનું વતનની જન્મભૂમિની અંદર જે દિવસો વિટાવ્યા આપણે અડધે સુધી જોઈએ અડધેથી હવે બીજું શું કહેવા માગે છે એ આપણે માહિતી મેળવીએ તો પંક્તિ ત્રીજી અહીંયાથી શું લખે છે એમાં તો ધ્યાનથી સાંભળજો અમે બમ્યા અહીંના ખેતરમાં ડુંગરમાં કોટરમાં નદીઓમાં નાહ્યા આરોત્યા કુદરત પાનેતરમાં જુઓ કેટલી સરસ વાત કરી છે આમાં શું વાત કરી છે તમને ખ્યાલ આવી ગયો હશે મેં બોલ્યો અમારે તમને ખ્યાલ આવી ગયો હશે પહેલી લાઈન આપી અમે ભમ્યા અહીંના ખેતરોમાં ભમ્યા એટલે કે જે પોતાના વર્તન જન્મભૂમિના જે ખેતરો છે જે ગામની સીમ છે એમાં તેઓ ખૂબ જ પોતાના મિત્રો સાથે ફર્યા છે ગુમ્યા છે ભમ્યા કંઈ આંબાવાડીએ જવું જાંબુ ખાવા જવું શેરદી ખાવા જવું લોકોના ખેતરોમાં ગૂમવું એની વાત એમણે કરી છે તમે પણ તમને પણ ખ્યાલ હશે તમે પણ જતા હશો તમારા ગામના આજુબાજુ તમારા ખેતરોમાં આંબાવારીએ જાંબુર ખાવા આંબલી ખાવા બોર ખાવા હે ને તો એવી વાત એમણે પોતાના બાળપણની વાત કરી છે કે અમે અમારા મિત્રો સાથે આ રીતે ખૂબ જ ગૂમ્યા છે પછી બીજી રીતે શું કહે છે કે ડુંગરમાં ને કોટરમાં આપણી ત્યાં ડુંગર નથી પણ જે કવિ જ્યાં રહેતા હતા ત્યાં જે ડુંગરો છે ડુંગરો કેટલા રળિયા લાગે એમ આપણે જોઈએ ને આપણે એવું છે કે હમણાં ઉપર ચડી જાઉં હા ને અને કોટોરોમાં કુટુંબ કે ડુંગરોની વચ્ચે જે નદીઓ વહેતી જાય નદીઓ જે વહેતી જાય એને કોટોરો કહેવાય એને શું કહેવાય ડુંગરોની વચ્ચે જે નદીઓ વહે છે તમે ઘણી બધી વાર ફરવા ગયા હશો તો તમે જોયું હશે કે પર્વતોની નીચેથી નાના નાના ઝરણા ફૂટેલા હોય અને વહેતા હોય તો એવા કોટોરોમાં ફરવાની કેટલી મજા આવે તો કવિએ પણ જે પોતાનું બાળપણ માર્યું છે એની વાત અહીંયા ખૂબ જ સારી રીતે કરી છે તો વિદ્યા મિત્રો આમાં તમને ખ્યાલ તો આવતો જ હશે હું જે કહું છું કે જે રીતે એમણે પોતાનું બાળપણ માણ્યું છે પોતાના મિત્રો સાથે ગામના પોતાના જન્મભૂમિની વતનમાં એવું તો તમે પણ માણતા જ હશો તમને પણ ખ્યાલ હશે જ્યાંથી તમે મોટા થયા મિત્રો સાથે રમો છો ક્રિકેટ રમવા જાઓ છો ગામની સીમમાં ફરવા જાઓ છો તો આગળની ત્રીજી લીધીમાં શું કહે છે જુઓ ખૂબ જ સરસ વાત કરી છે આગળની ત્રીજી લીધીમાં નદીઓમાં નહીં હા આરોત્યા કુદરત પાનેતરમાં નદીઓમાં નહીં હા પહેલાંના સમયમાં વર્ષો પહેલાં અત્યારે પણ આપણે જોઈએ છે કે નદીઓમાં બધા નહવા જાય છે તો આ રીતે કવિ પણ પોતાના મિત્રો સાથે નદીઓમાં નહાવા જતા હતા આપણે અત્યારે તમે જાવ છો ને નહેરમાં નહવા માટે તળાવમાં તે રીતે નદીઓમાં તેઓ પણ નહાવા જતા હતા આરોતિયા કુદરત પાનેતરમાં કુદરત પાને કુદરતી જે વાત કરીએ આપણે કુદરતી પ્રકૃતિ એની અંદર તેઓ આરોટિયા છે આરોટિયા એટલે કે ખૂબ જ કુદરતને માણ્યું છે એમણે કુદરતની ખૂબ જ જંગલો ખેતરો નદીઓ એ કુદરત જ છે ને એ શું છે કુદરત જ છે તો એની અંદર તેમણે ખૂબ જ મોજ કરી છે પાનેટરનો શબ્દ શું થાય છે જુઓ પાનેટરનો શબ્દ તો પાનેટર એટલે કે જે પરણવાના સમયે જે સ્ત્રી વસ્ત્ર ને લગ્ન સમયે જે વસ્ત્ર ને લગ્ન કરવા બેસે ત્યારે તેને પાનેટર કહેવામાં આવે છે તો કુદરતે જાણે કે લીલી ચાદર ઓઢીને પાનેટર પહેર્યું હોય અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે તો તમને ખ્યાલ આવતો હશે કે ચારે બાજુ લીલી હરિયાળી છે કે જાણે કે કુદરતે એમ પાનેટર પહેર્યું હોય એમ કુદરત એમ સોરે શણગારે સજેલી છે તમે જુઓ ચારે બાજુ લીલી હરિયાળી છે વૃક્ષો ખીલેલા છે નદીઓમાં પાણી વહે છે ડુંગરોની અંદર વૃક્ષો લીલા લાગી રહ્યા છે તો કેટલી હરિયાળી લાગી રહી છે તો એવું લાગે છે કે જાણે કુદરત એમ સોરે શણગારે સજેલી હોય હા ને એક નવી દુલ્હન કેવી રીતે સજેલી હોય પાનેતર પહેરીને એ જ રીતે કુદરત પણ ખૂબ જ સારી રીતે શણગારેલી છે તો એવી વાત આ કવિએ પોતાના બાળપણની અંદર માણી છે જોઈ છે પોતાના બાળપણની અંદર માણી છે તો આ પંક્તિની અંદર પણ તમને ખ્યાલ આવી ગયો હશે આગળની પંક્તિની અંદર માહિતી આપણે મેળવીએ તો આગળની પંક્તિ શું કહેવા માગે છે અહીં અમારા ટન ધન અરપ્યા પૌરુષ પ્રાણ સમર્પ્યા વિશ્વવાદીને સુફલિત કરવા નસ રસ આપ્યા તો આ પંક્તિની અંદર ખૂબ સારું વર્ણન કરવામાં આવેલું છે પોતાના જીવનનું બાળપણનું શું કહે છે અહીં અમારા ધન અરપ્યા ટન ધન એટલે કે પોતાનું ટન ટન એટલે તમને ખ્યાલ હશે ટન એટલે શું શરીર ટન એટલે કે સરી તો પોતાનું શરીર કે એમણે ત્યાં કામ કરીને ભણી ગણીને કામ કર્યું ખેતરોમાં તે સિવાય અન્ય કામ તો પોતાનો ધન 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 એટલે કે એ પણ અમને ખ્યાલ આવ્યો છે ધન એટલે શું તો પૈસા તો પોતાના વતનની અંદર એમણે પોતાનું શરીરથી લઈને પોતાના ધન પોતાનું કામકાજ એ અર્પી દીધા છે ક્યાં પોતાના વતનની અંદર નાનપણથી લઈને યુવાની સુધી વૃદ્ધાવસ્થા સુધી એમણે પોતાના આખું જીવનકાળ એમણે પોતાના વતનને આપી દીધું છે અર્પ્યા જો અર્પ્ય એટલે કે આપી દેવું અર્પ્ય એટલે કે આપી દેવું પૌરુષ પ્રાણ સમર્પ્યા પૌરુષ પ્રાણ પૌરુષ એટલે કે પોતાનું આખું જીવ જીવન પૌરુષ પૌરુષનું જે જીવન હૈ એ બધું પોતાના ગામમાં સમર્પિત કરી દીધું છે સમર્પ્ય જુઓ શબ્દ જુઓ શું લખેલું છે સમર્પ્યા સમર્પ્ય એટલે કે સ બધું એમ પોતાના વતન માટે કુરબાન કરી દીધું હોય એવી વાત કવિએ આ વિડીયોની અંદર આલેખેલી છે એ પોતાનું આખું જીવનકાળ દરમિયાન પોતાનું તન ધન એ બધું જ યુવાની પૌરુષ પ્રાણ પૌરુષ પોતાની યુવાની એ પોતાના વતન માટે અમે સમર્પિત કરી દીધું છે એવી રીતે એમ કવિ ખૂબ જ નિખલ નિખાલ હસ્તે એમ જણાવે છે કે અમારું વતન જે અમને ખૂબ જ યાદ આવતું છે જ્યાં અમે અમારી આખી જીવનશૈલી ત્યાં અમે વિતાવી દીધી છે ત્રીજી લીટી શું કહે છે જુઓ વિશ્વવાદીને સુફલિત કરવા નસ નષ્ટી રસ અર્પ્યા વિશ્વવાદીને વિશ્વ એટલે કે આખા વિશ્વને સુફલિત સુફલિતનો મતલબ શું થાય છે સુફલિત એટલે કે ફળદ્રુપ કરવા સુફલિત એટલે શું ફળદ્રુપ કરવા માટે એટલે કે આખી વિશ્વની વાડીઓ જે છે વાડી એટલે કે જે કુદરત એને ફળદ્રુપ કરવા અમે નસ નષ્ઠી રસ અર્પ્યા એટલે કે અમાર આખું જીવનકાળ શાને આપી દીધું વિશ્વને અમારું આખું જીવનકાળ કોને આપી દીધું વિશ્વને એટલે કે જે રીતે એક વરસાદ વરસીને જમીનને ફળદ્રુપ કરે છે વરસાદ વરસીને જમીનને ફળદ્રુપ કરે છે કુદરતને ફળદ્રુપ કરે છે એ જ રીતે અમે પણ અમારું જીવન આખા વિશ્વને ફળદ્રુપ કરી દીધું શાનાથી પોતાના કાવ્યોથી પોતાના નિબંધથી પોતાના વિચારોથી પોતાના કાવ્યો પોતાના લેખકો લેખનો એમના નિબંધો એનાથી એમના વિચારોથી એમણે આખા વિશ્વવાદીને આખા વિશ્વ જગતને દુનિયાને સુફલિત કરવા સુફલિત કરવા એટલે કે ફળદ્રુપ કરવા આખી નસ નસથી એમણે પોતાનું જીવનકાળ અર્પી દીધું છે તો વિદ્યાર્થી મિત્રો આ પંક્તિની અંદર પણ કવિએ શાની વાત કરી છે આખા વિશ્વને ફળદ્રુપ કરવાની વાત કરી છે સાનાથી પોતાના તન ધન અને મનથી પોતાના પ્રાણથી જો પ્રથમ બે લીટીમાં જણાવ્યું જ છે એમણે આ જે પ્રથમ બે લીટી છે ને એમાં પોતાના તન ધન અને મનની વાત કરી છે અને એ તન ધન મનથી એમણે આખા વિશ્વને ફળદ્રુપ કર્યું છે પોતાના તન મન રથે આખા વિસ્તરણે શું કર્યું છે ફળદ્રુપ કર્યું છે તો આ પંક્તિમાં પણ તમને ખ્યાલ આવી ગયો હશે હવે આપણે આગળની પંક્તિ જોઈએ છેલ્લી કઈ પંક્તિ જોઈએ લાસ્ટ તો એમાં શું કહેવા માગે છે જોઈએ આપણે અમે અહીં રોયા કલ્લો લાં અહીં ઉઠ્યા પછડાયા જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયા છેલ્લી લાઈન બહુ સરસ કીધી છે તમારે ધ્યાન આપવા જેવી છે તો છેલ્લી લાઈનમાં શું કીધું છે અમે અહીં રોયા કલ્લોલિયા રોયા રોયા એટલે કે આ શબ્દો રોયા રોયા એટલે શું શબ્દ રડવું રોયા એટલે કે રડવું તો અહીં અમે રોયા અહીં ક્યાં તો પોતાના વતનમાં જન્મભૂમિમાં રોયા કલ્લોલિયા કલ્લોલિયા એટલે કે ખૂબ જ આનંદ કરવો કલ્લોલિયાનો મતલબ શું ખૂબ જ આનંદ કરવો એટલે કે અમે અહીંયા રડિયા પણ છે અને ખૂબ જ આનંદ પણ કર્યો છે બીજી લીટી કઈ રીતે સમજાવે છે કવિ અહીં ઉઠ્યા પછડાયા ઉઠ્યા પછડાયા એટલે કે એમણે વટણની અંદર જન્મભૂમિમાં ઠોકરો પણ ખાધી છે અને ઊભા પણ થયા છે ઠોકરો ખાઈને ઊભા પણ થયા છે જુઓ ઉઠ્યા પછડાય એટલે કે ઊંઘમાંથી ઉઠ્યા એવું નથી કહેવા માંગતા પણ ઉઠવું અને પછડાવવું પછડાવવું એટલે કે ઠોકર ખાવી પડી જવું અને પડી પણ ગયા છે અને ઊભા પણ થયા છે એટલે કે એમ ચડતી પડતી જીવનની અંદર ચડતી પડતી આવે ને એવી વાત કરી છે કે જીવનની અંદર ખૂબ સુખ દુઃખ પણ આવ્યા છે ચડતી પડતી આવી છે પણ અમે પરસડાયા ખરા પણ સાથે સાથે ઊભા પણ થયા છે સાથે સાથે શું થયું છે ઊભા પણ થયા છે તો આ રીતે કવિ પોતાના વતનની અંદર ખૂબ દુઃખ પણ વેઠ્યું છે સુખ પણ જોયું છે જેના કારણે તેમ તેઓ રોયા પણ છે રડ્યા પણ છે અને આનંદ પણ માણ્યો છે કેટલી સરસ એમ પોતાના જીવનની એમ પોતાના જીવનશૈલી આપણી આગળ એમણે મૂકી દીધી છે માત્ર થોડીક લીટીઓમાં થોડીક નાની અમઠી કાવ્યમાં પોતાના આખા જીવનની જીવનના અનુભવો એમણે આપણને કહી સંભળાવ્યા છે ત્રીજી લીટીમાં આપણને ખૂબ જ મજા આવશે ત્રીજી લીટી શું કહે છે જુઓ જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં માયા એટલે કે આખા જીવનની અંદર તમે જગત ભમ્યા જુઓ આખું જગત ભમ્યા છે જીવનની અંદર આખું જગત ભમ્યા છે પરંતુ વિસર્યા નહીં માયા વિસર્યા નહીં માયા એટલે કે વિસરવું વિસરવું એટલે કે ભૂલવું નહીં સ્મરણ કરવું યાદ કે વિસર્યા એટલે કે ભૂલવું ભૂલવું નહીં વિસર્યા નહીં ગૃહ માયા ગૃહમાં એટલે કે ઘરની માયા યાદ રાખજો આ શબ્દ શું કહેવાય છે ગૃહ માયા એટલે કે ઘરની માયા તમે લખી શકો છો ઘરની માયા આપણને ઘરની માયા હોય ને આપણે ગમે ત્યાં ફરવા જઈએ સુરત જાઓ કે પ્રવાસે જાઓ બીજા શહેરમાં જાઓ તો છેલ્લે આપણને સાની આશા હોય છે ઘરે પહોંચવાની આશા હોય છે ખબર છે ને ઘરે પહોંચવાની આશા હોય છે ને તમને કે ક્યારેક કેમ આપણને ઘર પ્રત્યે એટલી માયા લાગેલી છે ઘર પ્રત્યે આપણને એટલી માયા છે કે ક્યારેક ઘરે પહોંચે જ્યારે તમે ગમે ત્યાં જાઓ તો આમ તમને સંતોષ થાય ઘરે જવાનો તમે જોજો તમે આખો દિવસ સ્કૂલે હોવ સ્કૂલમાં હો આખો દિવસ સવારથી સાંજ તો સાંજ પડતાં તમે કયો ઘર તરફ દોડો છો કેમ શું કામ દોડો છો ઘર તરફ કારણ કે આપણને ઘરે જવાની એટલી ઉતાવળ હોય આપણને ઘર પર એટલી માયા હોય કે ક્યારે ઘરે જઈએ તો શાંતિથી બેસીએ મમ્મી પાસે જઈએ કંઈ ખાઈએ આખા દિવસના હે ને તો કવિ પણ આ જ વસ્તુ કહે છે કે આખું જગત ભમીએ આખું વિશ્વ ભમીએ પણ આપણું વતન ગૃહ જે કહેવાય આપણું ઘર એ વિસર્યા નહીં એટલે વિસર્યા નહીં એટલે કે ભૂલ્યા નથી જે રીતે આપણે પણ કોઈ જગ્યાએ શહેરમાં રહેવા ચાલ્યા જઈએ તો આપણે આપણું વતન તો નથી ભૂલી શકતા ને વર્ષો પછી પણ આપણે આપણા વટન આવીએ છીએ અને બધી યાદોને વાગોળીએ છીએ સાચી વાત ને તો કવિએ આખી કાવ્યની અંદર નાનપણથી લઈને તેઓ બહાર ચાલ્યા ગયા ત્યાં સુધીની વાત કરી છે કે નાનપણથી અમે અહીંયા ઘડી મોટા થયા ઉછેર્યા જોયું રમ્યા બધું ખેતરો ડુંગરો ભમ્યા બહાર આખું વિશ્વ ફર્યા પણ તે છતાં તેઓ પોતાની જન્મભૂમિ પોતાના વર્તનને ભૂલી શક્યા નથી એટલે કે પોતાના વર્તનની માયા છોડી શક્યા નથી હ ને તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય અહીંયા પૂરું તો થાય છે પણ આપણને થોડુંક મનમાં કેવું લાગે આપણા વટન પ્રત્યે પ્રેમ હોય ને કે આપણે ગમે ત્યાં જઈએ પણ છેલ્લે આપણું વટન તો આપણને યાદ આવે જેમ કે ચાલો તમને સારને સિમ્પલ એક્ઝામ્પલ આપું છેલ્લે છેલ્લે તમને મજા આવશે અત્યારે કોરોના વાયરસ ચાલે છે ચાલે છે ને તમને હું વાયરસ નામ લીધું તમને ખ્યાલ તો આવી ગયો હશે કે શહેરના મોટા ભાગના લોકો ગામ તરફ ફરી ગયા એટલે ગામડે આવી ગયા ને આ કોરોનાએ કેવું એમ લોકોને ગામ યાદ અપાવી દીધું ખરું ને કેટલા બધા લોકો વિદેશ ગયેલા તે પણ પાછા આવી ગયા શહેરની અંદર ગયેલા એ પણ પાછા આવી ગયા હે ને એટલે તમે વિચાર કરો કે છેલ્લે અંતમાં તો લોકોને શું યાદ આવે ગામડું જ યાદ આવે પોતાનું ગામડું જ યાદ આવે મને પણ મારું ગામડું બહુ ગમે અહીંયા મિત્રો જોડે હું શેર શેરડી ખાવા જતો હતો આંબાવાડીએ જતો હતો જાંબુર ખાવા જતો હતો બોર ખાવા જતા હતા પછી નદીએ નહવા પણ ગયા છે મેં તો બધું મોજ કરી છે માણ્યું છે બધું મિત્રો જોડે હવે તો મોટા થઈ ગયા પણ જ્યારે સ્કૂલોમાં ભરતા હતા તે સમયે જ્યારે મિત્રો સાથે અમે હતા તો મેં પણ આવી બધી ઘણી બધી મોજ કરી છે બહુ ગમ્યો છું ખેતરોની સીમમાં મિત્રો જોડે સ્કૂલે હતા સ્કૂલની રિસેસમાં પણ અમે ખેતરે જતા આંબલી ખાતા જાંબુ ખાતા જમણું ખાવા પર જતા હતા તો મેં તો મારું બાળપણ સ્કૂલ સમયનું યુવાનીથી લઈને એ બધું જ મેં ખૂબ જ સારી રીતે માણ્યું છે અને મને વિશ્વાસ છે કે તમે પણ એ રીતે મારતા હશો અને જો નહીં મારતા હોય તો એકવાર તમારું બાળપણ માણી જુઓ મિત્રો જોડે ફરો એવું નહીં કે ભણવાનું નહીં ભણવાનું પણ આ રીતે કુદરતને પણ માણવાનું તો જીવન જીવન એમ આપણને મજા આવે એમ જ્યારે યુવાન થઈએ જ્યારે ઘરદાર થઈને આપણને યાદ આવે કે હા મેં મારા મિત્રો મિત્રો સાથે ખૂબ મોજ કરી છે કવિએ જે આલેખેલું છે એ પણ આપણા જીવન જેવું જ છે આપણા જીવન જેવું જ છે ને આપણે પણ આ વસ્તુ કરી છે ફક્ત કવિએ નથી કરી આપણે પણ આ વસ્તુ કરી છે પણ આપણે એને માણ્યું નથી જે રીતે કવિએ માણ્યું અને કવિતાની અંદર આલેખ્યું તે રીતે આપણે હજુ એને માણ્યું નથી તો આપણે એ વસ્તુ કરવાની છે આપણે એ વસ્તુ કરવાની છે તમે પણ એ વસ્તુ કરો મેં તો કરી ચૂક્યો તમે પણ એ વસ્તુ કરો કે કુદરતને ખોરે જાઓ નદીઓમાં નહાવ એમ ખેટોરો જઈને આંબાવાળી જઈને આવી મજાક મસ્તી કરો તો એમ આપણું બાળપણ પ્રફુલ્લિત બને આપણને જોવાનીમાં યાદ આવે કે હા મેં મારા મિત્રો સાથે ખૂબ જ મજા કરી છે ફક્ત ઘરે બેસીને તમે મોબાઈલમાં ગેમ નહીં રમ્યા કરો અત્યારના છોકરાઓ મોબાઈલમાં ગેમ બહુ રમે છે એટલે પોતાનું બાળપણ ભૂલી ગયા છે બાળપણ ભૂલવાનું નથી બાળપણને એન્જોય કરવાનું છે બાળપણને શું કરવાનું છે એન્જોય કરવાનું છે અને તમે કરો મારી તો એ જ સલાહ છે કે ભણવાની સાથે સાથે થોડુંક કુદરતના ખોળે પણ જાઓ એન્જોય કરો મજા કરો કુદરતના ખોળે ટેકનોલોજીના ખોળે નહીં ટેકનોલોજી તો આજે છે ને આવવાની જ છે પણ કુદરત એકવાર બાળપણ ચાલી ગયું તો કુદરત સાથે રમવાની મજા નહીં આવે તો તમે પણ એ વસ્તુ કરો મારી તો હું તો આજ જ છું મેં તો ઘણું બધું કરી છે કુદરતની સાથે બહુ મસ્તી કરી છે હાલમાં પણ અત્યારે હું એકલો એકલો નીકળી જાઉં છું બધું એમ સાંજનું વાતાવરણ માણવા માટે કે કેટલું સરસ હોય છે સૂર્ય દુપટો હોય છે પંખીઓ એમના ઘરે જતા હોય છે અને એમ ઝાંખો પ્રકાશ ઠંડો ઠંડો પવન એમ સમુદ્રમાં લહેર આવતી હોય નદીની અંદર પાણી ખડખર ખડખર વહેતું હોય એમ પક્ષીઓનો કલ્લો અને ચારે બાજુ લીલી લીલી હરિયાળી કેટલું સરસ એમ વાતાવરણ ઊભું થઈ જાય તો એને માણો મોજ કરો તો વિદ્યાર્થી મિત્રો કવિએ જે એમનું બાળપણથી લઈને યુવન સિટીની વાત કરી એવી જ આપણે પણ કરવાનું છે જીવન જીવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે શું છે આ કાવ્યની અંદર અને આપણે પણ શું કરી શકીએ છીએ તો અહીંયા આપણું કાવ્ય પૂરું થાય છે એટલે કે આપણું કાવ્ય બે ભાગમાં વહેંચાયેલું છે એક ભાગ તમને સેન કરી આપ્યો છે બીજો ભાગ સેન્ડ થઈ જશે આ પણ એટલે તમે તો પડી ગયા છે તમને કાવ્યમાં મને ખબર છે ને તમે સમજી પણ ગયા હશો નહીં સમજ પડે તમે મને મેસેજ કરજો તો આપણે અહીંયા આગળ કાવ્ય પૂરું કરીએ આવજો